રાજ્યો ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું વિધાતા. તો સમાચારોની શરૂઆત કરી એક દુઃખદ સમાચારથી. બોલીવુડ અભિનેતા કાદર ખાનનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. કેનેડાની એક હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. આ અંગેની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે. તો 22 ઓક્ટોબર 1937 તેમનો જન્મ જે છે તે બલુચિસ્તાનમાં થયો હતો. તેઓ કેનેડાના નાગરિકતા જેવું ધરાવતા હતા. તેઓ હાસ્ય અભિનેતાની સાથોસાથ ફિલ્મ નિર્દેશક પણ હતા. 300 વધુ ફિલ્મોમાં તેઓએ અત્યાર સુધી કામ કર્યું છે. 2013 તેઓને સાહિત્ય શિરોમણિ પુરસ્કાર મળ્યો છે. 1982 અને 1981 તેઓને બેસ્ટ ડાયલોગ અને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરાયો છે. ત્યારે હવે કાદર ખાન આ દુનિયામાં નથી રહ્યા. શ્વાસની તેમની સમસ્યા હતી. કેટલા લાંબા સમયથી શ્વાસની સમસ્યાને લઈને તેઓ ઝઝૂમી રહ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી કેનેડા ખાતે, ત્યારે તેમણે અંતિમ શ્વાસ લીધો છે સારવાર દરમિયાન. તો બોલીવુડને ખાસ ફિલ્મો અને ખાસ ફિલ્મોમાં તેમણે અભિનય જે રહ્યો છે તેનાથી યાદ કરવામાં આવશે. તો લોકોને હસાવનાર કાદર ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. તો કાદર ખાનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેમણે એક શિક્ષકના રૂપમાં પણ કામ કર્યું છે. 2013 સાહિત્ય શિરોમણી પુરસ્કાર તેમને મળ્યો હતો. 1982 ફિલ્મફેર એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો છે બેસ્ટ ડાયલોગ માટે. 1981 ફિલ્મફેર એવોર્ડ જે બેસ્ટ કોમેડિયન માટે તેમને આપવામાં આવ્યો હતો. તો ખૂબ જ લાંબી જર્ની રહી છે બોલીવુડમાં, અને તેમનો જે અભિનય છે તે અભિનય હંમેશા કાબિલે તારીફ રહ્યો છે.